યોજનારા લોકસભાની ચૂંટણીને લઈને મોરબી જિલ્લાના નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય મોરબી દ્વારા યોગ્યો માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકસભા ચૂંટણી મહાપર્વની ઓછું નથી ત્યારે આ મહાપર્વના દેશોનો દરેક નાગરિક એટલે કે મતદાતા જોડાઈ અને પર્વને સાર્થક બનાવી શકાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ગુજરાતની તમામ લોકસભા બેઠક પર તારીખ ત્રેવીસ એપ્રિલના રોજ મતદાન યોજનારા છે

એકાવન ની કલમ એકસો પાત્રીસ બી મુજબ કારખાનાના ધારા ઓગણીસો અડતાલીસ હેઠળના ઔદ્યોગિક એકમો કારખાનામાં કામ કરતા શ્રમ યોગી તેમજ બિલ્ડિંગ એન્ડ અધર કન્ટ્રાસ્ટન વર્ક એ નોંધણી થયેલ સંસ્થાઓ સાઇટ ઉપર કામ કરતા શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે જ્યારે મોરબીના સિરામિક એકમોના ચોવીસ કલાક ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોય છે તેવા સંજોગોમાં કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીયાદા ઉપરોકોટ જોગવાઈથી વિરુદ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે આપણે ત્યાં ત્રેવીસમી તારીખે ત્રેવીસ એપ્રિલે ચૂંટણી છે તો એ દિવસે રજા સવેતન આપી અને મતાધિકારનો ઉપયોગ કરી શકે તમામ શ્રમયોગી એવી વ્યવસ્થાઓ ગોઠવવાની છે અને જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ દ્વારા કારખાનાઓની અંદર આ પ્રકારની સૂચના આપવામાં આવી છે અને વિશેષ કરીને આપણા ત્યાં સિરામિકના કારખાના વધારે છે તો જ્યાં કન્ટિન્યુઅસ પ્રોસેસ છે ત્યાં આગળ શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે એમને ત્રણથી ચાર કલાકની રજા વારાફરતી વારા આપી તમામ શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એવી અપીલ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના નિયામકશ્રી ડેપ્યુટી નિયામકશ્રી દ્વારા કરવામાં આવી હતી રવિ મોટવાણીનો રિપોર્ટ મોરબી